આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. અને બ્યારવસિંહે તેમને દીકરીના લગ્ન લીધા. ફરોજી ગામની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વંશમાં પોતાની દીકરીના લગ્ન કરી આપ્યા છે. અને એક દિવસ ભૈરવસિંહ પોતે તેમના ઘરે બેઠા હોય અને થોડો સમય જતા તેમના જમાઈ સાંડીએ સવાર થઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. આસન ગ્રહણ કરો. અરે બેટા દીકરી પાણી લાવજે, જમાઈ રાજ આપણા ઘરે પધાર્યા છે. અરે બેટા દીકરી એ પાણી જમાઈ રાજ ને આપો. અરે હા જમાઈ રાજ, તમારા માત પિતા તો બધા આનંદમાં હશે ને. હા સસરાજી, મારા માત પિતા તો બહુ આનંદમાં છે. અરે હા જમાઈ રાજ, આમ અચાનક મારા ઘરે આવવાનું કઈ કારણ? હા સસરાજી, હું તમારી દીકરીને તેડવા આવ્યો છું. બહુ સારું જમાઈ રાજા, તમે થોડી વાર આસન પર બેહો, હમણાં હું મારી દીકરીને તૈયાર થઈ જવાનું કહું. અરે હા બેટા દીકરી, જમાઈ રાજ તમને તેડવા માટે આવ્યા છે, માટે તમે તૈયાર થઈ જજો. અરે બાપુ, હું તૈયાર થઈને આવી ગઈ. બહુ સારું બેટા. અરે હા, મારે તો નાનક તબલા સાથે દુશ્મની બંધાણી છે. અને હા, જો હું મારા જમાઈ અને દીકરીને એકલા જવા દઉં અને નરાધમ જોઈને જે સામો મળશે તો મારી દીકરીને હેરાન કરશે. માટે લાવ લાવ એને, હું પોકરણગઢના પાદર સુધી વળાવવા જાઉં. આવી રીતે ભૈરવસિંહ પોતે મનની અંદર વિચાર કરે છે, મારે નાનક સબાલા સાથે દુશ્મની છે, જો હું મારા જમાઈ અને દીકરીને એકલા જવા દઈશ તો એમને હેરાન કરશે. ત્યારે ભૈરવસિંહ પોકરણગઢના સીમાડા સુધી વળાવવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા. અરે હા બેટા દીકરી, ચાલો હું તમને પોકરણગઢના સીમાડા સુધી વળાવી જાઉં. અને ભૈરવસિંહ
તેમને દીકરીને શિખામણ આપે, પણ શિખામણ કેવી આપે છે?
જ્યારે શ્રી પોતે તેમની દીકરીને શિખામણ આપતા આપતા ચાલી નીકળ્યા એવામાં જે નાનક સપલાનો પ્રધાનજી એમના મહારાજાએ કીધું હતું ધ્યારેશી ઉપર સાપ્તિ નજર રાખજે અને આજે એ મોકો મેળવશે ત્યારે ધ્યારેશીને તેમની દીકરીને વળાવી આવું પ્રધાનજીએ નજરે જોયું ત્યારે પ્રધાનજી આ કેવો વિચાર કરવા લાગ્યા એની દીકરીને અને એના જમાઈને વળાવે છે અરે હા અત્યારે તો અમારે એ વેરની વસૂલાત કરવાનો સારો એવો મોકો છે તો લાવ અત્યારે જ રાજ દરબારની અંદર જાવ અને આ વાતની જાણ મારા મહારાજાને કરું પ્રધાનજી ખબર લઈ અને લોહગઢમાં આવે છે. લોહગઢની અંદર નાનક સબાલા કચેરી ભરીને બેઠા હોય
અને તેનો પ્રધાન આવી આજ શું કહેવા લાગ્યો અરે મહારાજા આમ સુતા છો શું ઊભા થાવ આજે તો તમારા માટે એક ખુશીના સમાચાર લાવ્યો છું મહારાજા અરે પ્રધાનજી શું સમાચાર લાવ્યો છો બોલ હા મહારાજા અત્યારે ભૈરવસિંહ જેણે આપણી હારે તે દિવસે દુશ્મનાવટ કરી હતી એ ભૈરવસિંહ એની દીકરીને વળાવી રહ્યો છે અરે હા મહારાજા ગામના પાદરે શું ભૈરવસિંહની દીકરીને વળાવી રહ્યો છે હા મહારાજા હા હમણાં જ ભૈરવસિંહ સાવ એકલો પડી જશે અને આપણી વેરની વસૂલાતનો સારો એવો મોકો છે અરે વાહ પ્રધાનજી વાહ અરે સમાચાર તો તમે મને બહુ સારા આપ્યા તો આવા કામમાં વિલંબ ન કરાય આજ મારા વ્યાજની વસૂલાત હું કરીશ માટે હે પ્રધાનજી હા મહારાજા આપણા રાજમાંથી જેટલા સૈનિક જોતા હોય એટલા સૈનિકો લઈ લે જેટલા અત્યાર જોતા હોય એટલા અત્યાર લઈ લે અને સાલો ભૈરવસિંહની પાછળ જઈએ હા મહારાજા સાલો હા તો સાલો ભૈરવસિંહ ને પાછળ આવે છે
આ બાજુ ભેરવ છે તેમને દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે અને નાનક સબાલા સૈનિકો લઈ ભેરવસિંહની પાછળ આવે છે ત્યારે નાનક સબાલાને જોઈ અને ભેરવસિંહ મનની અંદર વિચાર કરે છે અને તેમના જમાય અને દીકરીને શું કહેવા લાગ્યા સામેથી નાનક સબલા આવે એવું મને લાગે છે અને હા અહીંયા પોગરણગઢનો સીમાડો પણ આવી ગયો છે અરે હા તો આજથી હું મારી દીકરીને અને જમાઈ રાજને આજથી હું જલ્દી જલ્દી રવાના કરી દઉં અરે હા બેટા દીકરી અને હા જમાઈ રાજ હવે તમે તમારી સાંજને આજે તમે દોડાવી મૂકો અરે સસરાજી તમને એકલા મૂકીને અમે નહીં જઈ સસરાજી નહીં જઈ અરે જમાઈ રાજ તમે મારી વાત માનો મારે નાનક સબલા સાથે દુશ્મની બંધાણી છે દુશ્મની અરે હા જમાઈ રાજ અને હા બેટા દીકરી તમે બંને આજથી સાંજ દોડાવી મૂકો બેટા જાઓ તમને મારા સામે બેટા મારા સામે મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે હસતા મુકડે જાજો રે આવી રીતે ભેરવસિંહની દીકરી અને તેમના જમાય સાંજ પર સવાર થઈ ચાલી નીકળ્યા